गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 9 માં પહોંચી ગયા છીએ। तो આપણે આ જ્યાં સુધી તમારો 8માના ગણિતની વાત કરી તો 8માની કમ્પેરિઝનમાં 9માનું ગણિત ઘણો અઘરો છે, બરાબર છે। 8માં તમારે બધા ચેપ્ટર આવતા હતા, એકદમ સહેલા આવતા હતા, પણ અત્યારે જે ગણિત આવશે એમાં તમારા ચેપ્ટર છે, પ્રકરણ છે, એ અઘરા આવશે અને પ્લસ મોટા આવશે। આઠમા સુધીમાં કેવું હતું કે તમે એક દાખલો કરો તો એના જેવા તમને બે થી ત્રણ દાખલા આપેલા હોય, પણ નવમા ધોરણમાં એવું નહીં આવે, બધા દાખલાની રીત કેવી આવશે, મોટે ભાગે અલગ અલગ આવશે। તમે પડે છે તો કહું છું કે આઠમા સુધીમાં કેવું હતું કે તમે કોઈ પણ દાખલા કરો તો પહેલો દાખલો કેવો હોય, બીજો હોય, થોડો અલગ થઈને પાછો ત્રીજો આપેલો હોય, પાછો એના જેવો ચોથો હોય, પણ થોડો ટ્વિસ્ટ કરીને પાંચમો અને છઠ્ઠો એવી રીતે હોય। પણ નવમા ધોરણથી તમે શરૂ કરશો, નવમામાં જાઓ, દસમામાં જાઓ, એવું નહીં આવે। પહેલા જેવો દાખલો લગભગ બીજો નહીં હોય, બધા દાખલા કેવા હશે, અલગ અલગ હશે। જ્યાંથી તમને થિયરી સમજ નહીં પડે ત્યાંથી તમે દાખલા કરી શકશો નહીં। બીજી વસ્તુ કે આઠમા ધોરણ તમારે પ્રમેય છે, રાઇડર છે, એ બધું આવતું હતું નહીં, પણ હવે નવમા ધોરણમાં 3 થી 4 ચેપ્ટર એવા છે એમાં તમારે પ્રમેય પણ આવશે, રાઇડર પણ આવશે, બરાબર ને, એ બધું વસ્તુ તમારે કરવું પડશે। જે ચેપ્ટર પહેલાથી વ્યવસ્થિત ચાલે એમાં તમારે પહેલેથી ધ્યાન આપવું પડશે। આપણે આજે કરીશું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, બરાબર। પછી આ ચેપ્ટર પૂરું થશે પછી આપણે 5મો લઈશું અથવા તો 15મો લઈશું, બરાબર, સિલેબસ પ્રમાણે। તો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ, હવે સંખ્યાઓ તમને ખબર જ છે કેટલા પ્રકારની આવે, ધન પણ આવે અને ઋણ પણ આવે, બરાબર। તો હું એક રેખા દોરું જેને તમે એક્સ અક્ષમાં તો વાય રેખા દોરો, આ ચાલો આપણે મેં એક્સ અક્ષને દોર્યું, કયો અક્ષ દોરો, એક્સ અક્ષ, વચ્ચે તમે કઈ સંખ્યા લો, જ્યાં તમારે એક્સ અને વાય ભેગું થતું હોય ત્યાં તમે શું લો છો, દર વખતે 0। આ બધું બધી કેવી સંખ્યા આવે, ધન, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, અને સંખ્યા કેવી રીતે ચાલ્યા છે, 5, 6, 7, 8, 9, 10, 50, 100, 1000, 10000, બરાબર, લાખ, કરોડ, અબજ, એ જેટલી પણ બધી ધન સંખ્યાઓ છે, બરાબર, અને 0 સિવાય 0 લેવાનો નહીં, બરાબર। 1 થી તમે શરૂઆત કરો ને અનંત સુધી જેટલી તમને સંખ્યા મગજમાં આવે ત્યાં સુધી લીધા જ રાખો। બધી સંખ્યા કેવી લેવાની, ધન, બધી સંખ્યા કેવી લેવાની, ધન। તો જેટલી પણ તમે સંખ્યા લો છો એને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા, શું કહેવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યા, બરાબર। તો પહેલો મારી વસ્તુ છે સંખ્યાના પ્રકાર, તો નંબર 1 પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેચરલ નંબર, શું કહેવામાં આવે છે, નેચરલ નંબર, અને એની શરૂઆત થાય એન થી, તો આને દર્શાવવામાં આવે છે કેપિટલ એમ। પ્રાકૃતિક સંખ્યા એટલે શું, તો કે જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય, 0 ની, 1 થી થતી હોય, અને બધી સંખ્યા કેવી હોય, ધન, તો જેટલી પણ સંખ્યા છે એને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા, શું કહેવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યા, અને એને દર્શાવવામાં આવે છે એમ, એમ કેમ, નેચરલ નંબર, કયો નંબર, નેચરલ નંબર। ચાલો એની શરૂઆત કરીએ તો 1, 2, 3, 4 અને ચાલ્યા થાય, જેટલી પણ તમને ઈચ્છા થાય એટલી સંખ્યા તમે લઈ શકો છો, પણ બધી સંખ્યા કેવી હોવી જોઈએ, ધન, એક પણ સંખ્યા તમારી ઋણ હોવી જોઈએ નહીં, અથવા તો 0 પણ હોવો જોઈએ નહીં। ખાલી તમે ધન સંખ્યાઓ લ્યો અને જેટલી પણ સંખ્યા તમને મળે એને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા,
અને એને દર્શાવવામાં આવે છે એમ. બીજી સંખ્યા નંબર 2 પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે શું? કે કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ હોય એટલે શું કહેવાય? પૂર્ણ. જે વસ્તુ કમ્પ્લીટ હોય એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ. એટલે કે હોલ પૂરું થઈ ગયું. તમે પણ જમવા બેઠા ઉપર તમે કમ્પ્લીટલી ધરાઈ ગયો તો તમે કેવા થઈ ગયા? કહેવાય પૂર્ણ. એટલે જે સંખ્યાની અંદર હું જીરો અંદર મૂકી દઉં, જીરો અને બધી કેવી સંખ્યા? ધન. આજે તમારો પ્રાકૃતિક સંખ્યા હતી એની અંદર મેં જીરો મૂકી દીધો તો સંખ્યા કેવી થઈ છે? પૂર્ણ. એટલે જે સંખ્યાની શરૂઆત જીરો થી થતી હોય અને પછી બધી કેવી સંખ્યા લેવાની? ધન. જીરો પ્લસ પ્રાકૃતિક સંખ્યા બરાબર. જે સંખ્યાની શરૂઆત જીરો થી થતી હોય અને અનંત સુધી બધી ધન સંખ્યાઓ ચાલ્યા રાખતી હોય તો એને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા. અને એને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર, WHOLE. એટલે એને દર્શાવવામાં આવે છે W. શેના દર્શાવવામાં આવે છે? W. તો એની શરૂઆત તમે કહી દો 0, 1, 2, 3, 4 અનંત છે બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવશે નહીં, પૂર્ણ સંખ્યામાં શું આવશે? જીરો. હવે એક માર્કમાં સત્ય અસત્ય વિધાન પૂછાય. તમને પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી છે. સમજ પડે છે? પૂર્ણ સંખ્યાની અંદર જ પ્રાકૃતિક સંખ્યા આવી છે. વિધાન કેવું છે? સત્ય. પણ હું તમને કહું કે બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું, અસત્ય વિધાન. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવતો. હવે નંબર 3 પૂર્ણાંક. પૂર્ણાંક એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટીજર્સ, એટલે એને દર્શાવવામાં આવે છે આઈ. પૂર્ણાંકો એટલે શું? તો કે જો ધન સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યા, જીરો તમે લઈ લો તો પૂર્ણ સંખ્યા. અને પૂર્ણાંક એટલે શું? કે આ જેટલી પણ સંખ્યા છે એમાં માઇનસ સંખ્યા પણ મૂકી દો, -1, -2, -3, -4 અને અનંત સુધી. કેટલી સંખ્યા? અનંત સુધી. તો એ જે કોઈ પણ સંખ્યા છે એને કહેવામાં આવે છે પૂર્ણાંકો. ફરીથી કે પૂર્ણ સંખ્યાની અંદર હું માઇનસ સંખ્યા પણ મૂકી દઉં, કઈ સંખ્યા? માઇનસ, તો એને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક. એટલે કે બધી તમારી ઋણ સંખ્યા પણ આવી જશે, એટલે -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અનંત છે બરાબર. અને એના વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંકો. ચલો હવે પાછું જોઈએ સત્ય અસત્ય. અસત્ય. હું તમને કહું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંકો છે, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંકો છે, તો વિધાન સત્ય કે અસત્ય? સત્ય. કેમ? બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાન શેમાં થઈ જાય? પૂર્ણાંકો. હું તમને કહું બધા જ પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા છે, વિધાન સત્ય કે અસત્ય? અસત્ય. કેમ? પૂર્ણાંકોમાં માઇનસ આવે, ઝીરો આવે, ધન આવે, આવે બધું થોડું આવે. એટલે હું તમને કહું છું કે ઉપરથી તમે નીચે લાવો ને તો બધા વિધાન સત્ય, બધા વિધાન વિધાન કેવા આવશે? સત્ય. હું તમને કહું બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, સાચું. બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંકો છે, સાચું બરાબર. એટલે ઉપરથી નીચે તો બધા વિધાન સત્ય, પણ નીચેથી તમે ઉપર જાઓ તો બધા વિધાન અસત્ય, બધા પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા છે, ખોટું. કેમ? કારણ કે માઇનસ સંખ્યાનો સમાવેશ થતો નથી. બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, અસત્ય. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવતો નથી. પડી સમજ? આ રીતે આપણને ઉપરથી નીચે તો બધા વિધાન સત્ય,
અને નીચેથી ઉપર તો બધા વિકાર અસર છે એના પછી આ ત્રણ સૂત્ર લગભગ તમે ભણેલા હશો 7th 8th છઠ્ઠામાં આવ્યું હવે નંબર 4 થી જે શરૂ થાય છે નંબર 4 સમમિત સંખ્યા જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં રેશનલ નંબર એટલે એને દર્શાવવામાં આવે છે આર સમય સંખ્યા આર સમય સંખ્યા એટલે શું કે એવી સંખ્યા કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકો ધ્યાનથી સમજો એવી સંખ્યા કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકો તો એવી સંખ્યાને શું કહેવામાં આવે છે સમય સંખ્યા જેમ કે હું તમને ઉદાહરણ આપી દઉં કે 3 છે 3 એટલે p ના છેદમાં q એટલે શું કે અંશ અને છેદમાં તમારે રજૂ કરવાની તો તમે ઉદાહરણ આપ્યું 3 નંબરની સંખ્યા છે એને અંશ અને છેદમાં લખી શકાય હા કઈ રીતે કે કોઈ પણ સંખ્યા હોય છેદમાં એક તો હોય જ તો જો p બરાબર 3 q બરાબર 1 અથવા આને ફેરવી હોય તો બંને ઉપર નીચે બે વડે ગુણી કરો તો 3 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 એટલે 3 2 6 1 ગુણ્યા 2 એટલે 2 અંશ અને છેદ આવી ગયો તો આ પણ તમારી સમમિત સંખ્યા હજી ચાલો અલગ ચાલુ આપણે તો કે 5 આ છેદમાં 3 આ પણ સમમિત સંખ્યા કહેવાય 1 ના છેદમાં 2 આ પણ સમમિત સંખ્યા કહેવાય 8 ના છેદમાં 13 આ પણ સમમિત સંખ્યા કહેવાય એટલે કે એવી સંખ્યા કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકો એવી સંખ્યાને શું કહેવામાં આવે છે સમમિત સંખ્યા અને એવી સંખ્યા અસમમિત કોઈ સમમિત સંખ્યા વચ્ચે કોઈ પણ જગ્યા હોય શકે બરાબર આ આ જો ધન એટલે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક એ સમમિત સંખ્યા એટલે કે વચ્ચે તમારી સંખ્યા આવતી હોય ને બધી વચ્ચે એ બધી કેવી સંખ્યા કહેવાય સમમિત સંખ્યા શું કહેવામાં આવે છે સમમિત સંખ્યા ફરીથી જે કોઈ પણ સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકો એવી સંખ્યાને શું કહેવામાં આવે છે સમમિત સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ આપો તો લખવાનું 1 ના છેદમાં 2 3 ના છેદમાં 2 8 ના છેદમાં 3 6 ના છેદમાં 1 હવે અસમમિત સંખ્યા એનો પછી બે બાકી છે ચિંતા નહીં કરતા અસમમિત સંખ્યા એટલે શું કે એવી સંખ્યા કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપમાં રજૂ કરી શકતા નથી p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકતા નથી p ના છેદમાં q સ્વરૂપે લખાતું નથી અંશ અને છેદમાં q ના છેદમાં q તરીકે લખી શકતા નથી તો એને શું કહેવામાં આવે છે અસમમિત શું કહેવામાં આવે છે અસમમિત સંખ્યા જેમ કે હું તમને કહું કઈ સંખ્યા તો તમે અંશ અને છેદમાં લખી શકો તો હું તમને કહું કે 10 ને તમે 3 વડે ભાગો કેલ્ક્યુલેટરમાં મોબાઈલમાં અથવા સાથે તમે પેજ પર કરો તો 3 ક્યાં લખવાનો 12 10 ક્યાં લખવાનો 15 ચાલો ભાગ કરીએ 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 બરાબર ને ભાગનો ચાલે તો 0.0 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 ભાગનો ચાલે તો 0 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 ભાગનો ચાલે તો 0 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 હજી ચાલો લો જે 3 તેરી આ સોરી 0 મૂકવાનો 3 તેરી 9 10 માંથી 9 જાય તો આ ડાબો ક્યારે પૂરું થશે આ કેના નહીં થાય તમે આખી નોટબુક આખી ચોપડી કોઈ પણ જેટલી નોટબુક લઈ લ્યો ગમે તેનું લખશો
આ દાખલો પૂરો થશે નહીં. તો હું તમને કહું કે 3.333 અનંત સુધી છે, બરાબર ને? તો ચાલે રાખવાનું ને, આ બાજુ પૂરું થવાનું, આ બાજુ ચાલે રાખશે, આ બાજુ ચાલે રાખશે, તો પૂરું તો થવાનું જ નથી, બરાબર? તો આને તમારે ભવિષ્યના છેદમાં લખવું તો લખાય નહીં. આવું હોય કે 4.55 તો અંશને છેદમાં લખવું એટલે લખાય કેમ? પોઈન્ટ પછી કેટલી સંખ્યા? બે. તો તમે લખી શકો 455 ના છેદમાં 100. ચાલો 2.98 હોય ચાલો 988, અને અંશને છેદમાં લખવું હોય તો 2988, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 3, તો છેદમાં 1000. તો આ બધી સમય સંખ્યા કહેવાય, પણ આ તો અનંત સુધી ચાલ્યા જ રાખે છે. તમને ખબર જ નથી, તમને ખબર જ નથી કે ક્યારે પૂરું થશે. તો એવી સંખ્યા જે અનંત સુધી ચાલી રાખતી હોય તો એને તમે અંશ અને છેદમાં લખી શકતા નથી. તો એવી જે પણ સંખ્યાઓ છે એને શું કહેવામાં આવે છે? અસમેય સંખ્યા. પડી સમજ? ચાલો પછી બીજી કોઈ સંખ્યા લઈ લો, 6.56, 58, 63. બરાબર, આ બધી સંખ્યાનો સરવાળો, બધી સંખ્યાનો સરવાળો આખી તમારી નંબર લાઈન આવી જાય, બરાબર? વાસ્તવિક સંખ્યા કે જેમાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય સંખ્યા આવી જાય, અને બાકીના જે ટપકા નીચે થઈ ગયેલા છે ને એ અસમય સંખ્યા આવી જાય. તો શું કહેવાય? વાસ્તવિક સંખ્યા, બરાબર છે? અહીંયા તમારી સ્વાધ્યાય 1.1 રિલેટેડ જે થિયરી હતી એ તમારી પૂરી થઈ. ફરીથી પ્રાકૃતિક સંખ્યા, કે જે સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય કે, બરાબર? કે આપણે ધન સંખ્યા જ લેવાની, પૂર્ણ સંખ્યા હોય તો 0 થી શરૂઆત કરવાનું, પૂર્ણાંકો હોય તો ઋણ 0 ધન. સમય સંખ્યા તો અંશ અને છેદમાં લખી શકો એટલે સમય સંખ્યા. અસમય સંખ્યા જેને લખી શકતા નથી એને અસમય સંખ્યા. વાસ્તવિક સંખ્યા બધી સંખ્યાનો સરવાળો. હવે મેં તમને કીધું છે ઉપરથી નીચે જાઓ તો બધા વિધાન સત્ય, અને નીચેથી ઉપર જાઓ તો બધા વિધાન અસત્ય. બધી પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. ઉપરથી ક્યાં ગયા? નીચે. તો વિધાન સત્ય. બધી પૂર્ણ સંખ્યા અસમય સંખ્યા છે તો સત્ય વિધાન, બરાબર? બધી વાસ્તવિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો અસત્ય. બધી અસમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો અસત્ય. પડી ગઈ સમજ? એટલે ઉપરથી નીચે જાઓ તો બધા વિધાન અસત્ય, અને સોરી ઉપરથી નીચે જાઓ તો બધા વિધાન સત્ય, અને નીચેથી ઉપર જાઓ એટલે બધા વિધાન અસત્ય. સ્વાધ્યાય 1.2 ચોપડી કાઢજો. ચોપડી પાટા નંબર 4 પર ચોપડી સાથે જ રાખવાની. થિયરી ભણાવતો હોય ત્યારે ચોપડી બંધ, થિયરી પૂરી થઈ જાય એટલે ચોપડી કાઢીને ત્યાં રાખવાની, બરાબર? થિયરી પૂરી થઈ જાય સ્વાધ્યાયનું રેડી લખાઈ જાય અને ચોપડી તમારી ત્યાં. બીજી વસ્તુ, આ જેટલું પણ ચાલે પહેલા જો તમે શું કરો, ચેપ્ટર નંબર એકનું રેડી આપી દેજો. આ લખવાની જરૂર, આ દોરવાની જરૂર નથી. સંખ્યાના પ્રકારો આટલું બેઠા બેઠું લખી નાખ્યું. વાસ્તવિક સંખ્યા શું લખવાનું? આ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંકો, સમય સંખ્યા, અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. આટલું બેઠા બેઠું લખી નાખો. સ્વાધ્યાય 1.1 નું હેડિંગ આપવાનું, બરાબર? તો પહેલો સવાલ, સ્વાધ્યાય 1.1 પાડા નંબર 4 ધ્યાનથી સમજો. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું
शून्य ए एक समय संख्या है शो ते पी पूर्णा तथा क्यू शून्यतर पूर्णाक होू क्यू मे लखी सको शू कीधेलू है शून्य से शून्य पहलो सवाल तब शू कीधेलू पहला सवाल में शून्य ए समय संख्या है हा તમારે સમય સંખ્યાનો નિયમ શું એને શેમાં તમારે લખવું પડે પી ના છેદમાં ક્યુ તો શૂન્ય હોય એને લખી શકો પી ના છેદમાં ક્યુ બરાબર ઉપર પી તરીકે ઝીરો છેદમાં એક લખી શકો ને પી તરીકે શું લઈ લેવાનું ઝીરો ક્યુ તરીકે એક કોઈ પણ સંખ્યા હોય છેદમાં એક તો હોય તો જવાબ શું લખવાનું કે હા ધ્યાનથી સમજો पहला सवाल हा शून्य ए ए समय संख्या छे बराबर आटलो लखवानो हा शून्य ए समय संख्या छे पछी कारण के आ ऊपर जीरो लखवानो नीचे पी ना छेद में क्यू बराबर जीरो ना छेद में एक बीजो सवाल प्रश्न बे त्रण अने चार वच्चे नी छ समय संख्या शोधो संख्या त्रण समय संख्या शोधवा छ समय संख्या तो एक बराबर तो एन बराबर समय संख्या को तो प्लस एक बराबर कितना थी जाए सात पहला लखवानो संख्या त्रण अने छ जेटली समय संख्या शोधवानी कीधेली होय एमां उमेरी देवानी जो नौ शोधवानी कीधेली होय तो नौ प्लस एक बराबर दस त्रण शोधवानी कीधेली होय तो त्रण प्लस एक बराबर चार चार तो चार प्लस एक बराबर पांच हम जो पे शू त्रेद में एक तो होके छेद में एक तो हो तो समय संख्या कहवा पहले त्रन लिखो त्रन छेद में एक एक केम लिखो कारण के समय संख्या में शोध चलो चलो सरवाड़ो के सात तो ऊपर नीचे सात वे गुणी दे त्रन गुणिया सात एक गुणिया सात त्रन सत्ता एक छेद सात चार बंद तो चार ने बंद कर चार ने चार छेद बराबर तो बने के नीचे सात वे तो चार गुणिया सात छेद एक गुणिया सात चार सत्ता अठावीस छेद सात चलो पहली संख्या के एक छेद बीजी संख्या के अठावीस छेद सात तो आने वे कितनी समय संख्या शोधवा लखी ना बीस एक तेवीस चौबीस पच्चीस छेद सात छवीस छेद सात सत्तावीस छेद एक त्रन चार पांच आ रीते तीजो डाको त्रणना छेद में पांच और चारना छेद में पांच वच्चे कितनी समय संख्या शोधवानी छे पांच तो एन बराबर पांच शोधवानी छे तो पांच में कितना उमेरवाना एक तो पांच में हूँ एक उमेरी ना तो कितना थशे छ बराबर आ रीते मेथमेटिकल रीत तो त्रणना छेद में पांच तो हतुं तमारी पासे पाया त्यां ऊपर नीचे कितना वडे गुणवानुं छ वडे तो त्रण गुणिया छ छेद में पांच गुणिया छ त्रण छ अठार अठार पांच गुणिया छ एटले त्रीस बीजू चार ना छेद में पांच ऊपर नीचे कितना वडे गुणवानुं छ वडे चार गुणिया छ
छेद में पांच गुणिया छ चार गुणिया छ एटले चौबीस पांच गुणिया छ एटले तीस आगे बच्चे पहली संख्या मिली गई अठार ना छेद में तीस बीजी मिली गई चौबीस ना छेद में तीस आनी वच्चे की पांच संख्या संख्या तो आनी लेवानी आनी लेवानी इनी वच्चे की मिली तो जवाब आवशे ओगणीस ना छेद में तीस वीस ना छेद में तीस एकवीस ना छेद में तीस बावीस ना छेद में तीस तेवीस ना छेद में तीस બરાબર આવી ગઈ પાંચમી સંખ્યા પડી ગઈ છે બીજો કાઈ કરવાનો છે નહીં બરાબર આ પહેલો ડાકલો બીજો ડાકલો ત્રીજો ડાકલો રકમ લખવા યાદ રાખજો સીધે સીધા ઉલટ લખવાનું પહેલા સવાલની રકમ લખો પછી હું કહ્યું એ લખવાનું પછી આ અને રકમ લખો આ માર્કર લખવાનું છે ત્રીજા ડાકલો રકમ લખો અને હવે प्रश्न नंबर चार ध्यान समझो नीचे विधान सत्य है कि असत्य कारण सहित जवाब आप बराबर सवाल दरेक ध्यान समझो आम चरण तो निरा पर दरेक प्राकृतिक संख्या के पूर्ण संख्या है पहलो सवाल दरेक प्राकृतिक संख्या के पूर्ण संख्या है વિધાન સત્ય કે અસત્ય તમે જ કહો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે વિધાન સત્ય કે અસત્ય સત્ય બરાબર કારણ કે ઉપરથી નીચે જાઓ તો જવાબ કેવો આવશે સત્ય નીચેથી ઉપર જાઓ તો અસત્ય હવે ચાલો કારણ લખવાનું છે પહેલા શું આવશે આ પહેલો જવાબ આવે અને પહેલો સવાલ તમને કીધો છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ઉપરથી નીચે ક્યાં પ્રાકૃતિક થી પૂર્ણ એટલે વિધાન તો સત્ય રહેવાનું ચાલો હવે જવાબ શોધીએ કારણ કે પ્રાકૃતિક બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ફરીથી પેલા શું લખવાનું આપેલ વિધાન સત્ય છે કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે જો આ સત્ય હોય તો લખવાનું બધી જ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી પણ પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે નીચે લખવાનું આપેલ વિધાન સત્ય છે કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે બીજો દરેક પૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણાંક દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે એટલે ત્રીજાથી બીજા તરફ તમે ગયા ત્રીજાથી બીજા તરફ તમે ગયા ફરીથી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો જવાબ શું આવશે સત્ય કે અસત્ય અસત્ય કેમ નીચેથી ક્યાં ગયા ઉપર નીચેથી ક્યાં ગયા ઉપર એટલે નીચેથી તમે ઉપર જાઓ તો બધા વિધાન કેવા આવે અસત્ય ચાલો પાડ્યું સવાલ શું તો દરેક પૂર્ણાંક પૂર્ણ સંખ્યા છે તો જવાબમાં શું આવશે આપે વિધાન અસત્ય છે કારણ કે બધા જ પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી કેમ એનો માઇનસ સંખ્યા આવે બરાબર ને આ ઝીરો એટલે ત્રણ ચાર તો આવી ગયા તો માઇનસ સંખ્યા આવતી નથી એટલે બધા જ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા નથી ફરીથી આપેલ વિધાન અસત્ય છે કારણ કે બધા જ પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી ચલો દરેક સમમેય સંખ્યા દરેક ત્રીજો નંબર ત્રણ દરેક સમમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક સમમેય સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો વિધાન સત્ય કે અસત્ય અસત્ય કેમ નીચેથી ક્યાં ગયા ઉપર લખવાનું આપેલ વિધાન અસત્ય છે કારણ કે બધી સમમેય સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી બરાબર એટલે ઉપરથી તમે નીચે જાઓ તો બધા વિધાન સત્ય અને નીચેથી ઉપર જાઓ
ઉપર થી નીચે જાવ તો બધા વિધાન સત્ય, નીચે થી ઉપર જાવ તો બધા વિધાન અસત્ય. પેલા આટલું લખવાનું, સ્વાધ્યાય હેડિંગ આપી દેવાનું, સવાલ ફરજિયાત લખવાના, જે આકૃતિ લાગુ પડતી હોય ત્યાં પેન્સિલ થી દોરવાની, સવાલ છે બ્લેક પેન થી, જવાબ છે બ્લુ પેન થી. યાદ રાખજો, પેલા કહ્યું છે સવાલ છે બ્લેક પેન થી, જવાબ છે બ્લુ પેન થી. બરાબર, કમ્પ્લીટલી સોલ્યુશન તમને આપી દીધેલું આ રીતે લખવાનું. બીજું, હવે હું તમને હોમવર્ક આપીશ. બરાબર, હોમવર્ક કઈ રીતે લખો તમે ધ્યાનથી સોઈ લેજો. આ સ્વાધ્યાય તમારું પૂરું થઈ ગયું, ધ્યાનથી સમજી લીધું, પછી બીજા બધા એક વધારો કરો. અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થઈ ગયું તો નીચે એક્સ્ટ્રા આ હેડિંગ આપી દીજો, એક્સ્ટ્રા. એટલે જે હોમવર્ક આવે એ ગણિતની નોટબુકમાં લખી નાખો, બીજા વધારાના પેજમાં ગમે ત્યાં લખતા નહીં. હજી કહી દઉં છું, બરાબર, આ આ વિડીયો સાથે તમને હોમવર્ક આપીશ, સ્વાધ્યાય લખાઈ દઉં, ઓકે, અને રોજે રોજનું લખજો. બધા ભેગું થઈને કાંઈ નહીં લખતા તો પેજ ફાટી જશે, પછી કેતા અહીંયા સ્વાધ્યાય પૂરું થઈ ગયું. એક્સ્ટ્રાનું હેડિંગ આપી દેવાનું, જે હોમવર્ક આપેલું હોય આની નીચે લખવાનું, જે હોમવર્ક આપવું આની નીચે લખવાનું. અમુક ચક્કરમાં સૂત્ર આવશે જે પાંચ પાંચ વખત આપીશ, એ પાછા આમાં નહીં લખવાનું. પાંચ પાંચ વખત જો મેં આપેલું હોય ને પ્રમેય રાઇડરની, એવું આમાં નહીં લખવાનું. આમાં કેવું મને લખવાનું કે એક એક વખત એક્સ્ટ્રા દાખલા તમને આપેલા હોય, બરાબર, ધ્યાન રાખવાનું. સ્વાધ્યાય પૂરું થઈ જાય પછી, બરાબર, એક વખત તમે જોઈ લો શાંતિથી.